સુરત શહેરમાં દિવાળી તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શહેરમાં ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારો પર વોચ કરી ફાયર આર્મ્સ હથિયારો પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે આરોપી જીતુ ઉર્ફે જીતુ બિલ્લો આલજીભાઈ રાઠોડની ધરપકડ કરી છે. પોલીસે અઠવા તાપી નદીના કિનારે શનિવારી બજાર ડકકા ઓવારા પાસે આવેલ વડકપ ભૂત બંગલા નજીકથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની બે રિવોલ્વર અને દેશી તમંચા અને જીવતા કારતૂસ કબજે કર્યા છે. પોલીસે આર્મ એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં આરોપી અને તેનો મિત્ર નિલેશ વડવી તાપી નદીમાં શ્રીફળ ચુંદડી સિક્કાઓ અને ભંગાર વીણવાની મજૂરી કામ કરતા હતા. આશરે બે મહિના પહેલા તાપી નદીમાં ભંગાર વીણવા જતી વખતે એક થેલીમાં હથિયારો મળી આવ્યા હતા, જે હથિયારો તેને ડક્કા ઓવારા પાસે આવેલ વડકપ ભૂત બંગલામાં સંતાડીને મૂક્યા હતા. જાણવા મળ્યા મુજબ આરોપીના મિત્રની હત્યા અને અંગત દુશ્મના વાટનો બદલો લેવા માટે આરોપી જીતુ રાઠોડ હથિયાર લઈને ફરતો હતો. આરોપી જીતુ રાઠોડ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે, જેમાં અઠવા લાઇન્સ પોલીસ મથકમાં 4 અને ઉમરા પોલીસ મથકમાં 2 ગુના નોંધાયેલા છે. આ અગાઉ આરોપી એક ગુનામાં પાસા હેઠળ પણ ધકેલાયો હતો. ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ના ટીમે જો પીઆઈ જાડેજા કી ટીમે જો એક આરોપી જેના નામ છે જીતુ ઉર્ફે જો જીતુ બિલ્લો સન ઓફ આલજીભાઈ રાઠોડ, જેના ઉંમર 25 વર્ષ છે, એની ધરપકડ કરી જેના પાસેથી 2 રિવોલ્વર, 1 જો દેશી તમંચો અને 6 જેટલા કારતૂસ લોડેડ જો રિવોલ્વર હતી. જો આ અર્જુન અત્યારે જો આરોપી છે, આરોપી જીતુના અભી એક અઠવાડિયા પહેલાં માનીના હાથ તોડી નાખ્યા છે, અને હાથ તોડી નાખે એના બદલા લેવા માટે અને જો જીતુ આરોપી રિવોલ્વર સાથે પકડાયેલા છે, એના એવું માનવું છે કે અર્જુન પ્રકાશના કહેવાથી અમારા હાથ તોડા અને પ્રકાશના કહેવાથી અમારા મિત્ર જો નિલેશના મર્ડર કરા, એના મર્ડર કરવા માટે પ્રકાશના ગોલી મારીને હત્યા કરવા માટે આ ફરતા હતા. ઇન્ફોર્મેશન ક્રાઇમ બ્રાન્ચના મળી અને એના આરોપીના જો પકડીને લઈ આવ્યા જોઈએ, અને આરોપીને પકડ્યા પછી જોઈએ પૂછપરછમાં એવું પણ જાણવા મળેલા છે કે એક વેપન આવર છે, પિસ્ટલ છે જો નદીમાં છે જોઈએ, જેના માટે કોર્પોરેશનના ટીમના મદદથી બી ક્રાઇમ બ્રાન્ચ શોધખોળ અભી કરવાની જો કાર્યવાહી કરી રહી છે જોઈએ.